હેલો ફ્રેન્ડ્સ, તો આજે મારા વિડીયોમાં તમને એક્સપ્લેન કરીશ કે વોટ ઇઝ સર્વાઇકલ સ્પોન્ડલાઇસિસ વિથ રેડિક્યુલોપેથી. એનો મતલબ કે સર્વાઇકલ એટલે કે ઉપરના મણકા, બરાબર, અને સ્પોન્ડલાઇસિસ એટલે ઘસારો, કે મણકાનો ઘસારો હોય તમારે તો એ શું, એની ડેફિનેશન, વ્યાખ્યા શું હોઈ શકે, બરાબર, તેની ટ્રીટમેન્ટ શું હોઈ શકે, તેના લક્ષણો શું હોઈ શકે ને તેને તપાસ કઈ રીતે કરવી, આ બધા સિમ્ટમને બધા વિશે હું આજે તમને વિગતવાર એક્સપ્લેનમાં કરીશ. ફર્સ્ટ, વોટ ઇઝ સર્વાઇકલ સ્પોન્ડલાઇસિસ? કે સર્વાઇકલ સ્પોન્ડલાઇસિસ એટલે શું, કે તમને નોર્મલી કોઈપણ અમુક એજ પ્રમાણે જો ગરદનમાં ઘસારો થાય અને બે મણકા વચ્ચે જો નસનું દબાણ થતું હોય તો એના હિસાબે તમને દુખાવો થાય તો આને નોર્મલ ભાષામાં આપણે સર્વાઇકલ સ્પોન્ડલાઇસિસ કહેવાય છે. જેમ આપણે ઘૂંટણમાં ઘસારો થાય અને તેના માટે ઘૂંટણની આપણે નોર્મલ ભાષામાં કહેતો હોય કે ઢાંકણી બદલાવી, તો એ રીતે જો ઉપરના મણકામાં ઘસારો થાય તો તેને સર્વાઇકલ સ્પોન્ડલાઇસિસ કહેવાય છે. હવે નોર્મલી તેના લક્ષણો શું એના વિશે ચર્ચા કરીશ. કે સર્વાઇકલ સ્પોન્ડલાઇસિસના લક્ષણો મેઇનલી ગરદનના ભાગમાં દુખાવો થવો, દુખાવો એટલે કે કોઈ વીછી કરડ્યો હોય ને જે ટાંચણી મારે ને એવો દુખાવો થાય છે, પ્લસ કોઈ પણ બે હાથમાં, ગમે રાઇટ સાઈડ કે જમણા હાથમાં, કોઈ પણ જમણા કે ડાબા હાથમાં ખાલી ચડે, ખોટું થાય અને દુખાવો થાય છે. પેઇન રેડિએટિંગ જોવા મળે છે ગરદનના ભાગથી લઈને કોઈ પણ હાથમાં જોવા મળે છે. બીજી વસ્તુ કે ચક્કર આવે છે પેશન્ટને, એમ જનરલી એવી તકલીફ હોય કે સૂતા હોય અને સૂઈને ઊભા થાય ત્યારે ચક્કર આવે સૂવામાં રાતે, અને મેઇનલી સર્વાઇકલ સ્પોન્ડલાઇસિસનો દુખાવો રાતે 2-4ના સમયમાં વધારે પડતો જોવા મળે છે. કારણ કે જેમ ઠંડી વધશે તેમ એનો દુખાવો વધશે, અને મેઇનલી જે પેશન્ટ એસીમાં રહેતા હોય, જેને એસીની હેબિટ હોય, કુલની હેબિટ હોય, તેને વધારે પડતો રાતે દુખાવો જોવા મળે છે. આટલા એના મેઇન લક્ષણ છે. જો વધારે પડતા લક્ષણમાં આગળ જઈએ અને વધારે પડતા મણકાનો શું કહેવાય ઘસારો હોય અને નસનું વધારે પડતું દુખાવું હોય તો વધારેમાં તેને આંખે બ્લર થઈ જાય છે, ચક્કર આવે છે, આંખે ધંધોળાપણું દેખાય છે, અને મેઇનલી પેશન્ટને બેચેની જોવા મળે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, બીપી એનું હાઈ થઈ જાય છે, આ વધારે પડતા એના લક્ષણો છે. હવે નોર્મલી ઇન્વેસ્ટિગેશન શું કરવું, એટલે કે તપાસ શું કરવી કે આ ડૉક્ટરને બતાવું, તો કે મેઇનલી MS ઓર્થોપેડિકને કન્સલ્ટ કરવું જોઈએ. MS ઓર્થોપેડિક તેની એક્સરે, MRI અને સોનોગ્રાફી દ્વારા એની તપાસ કરશે, વધારે તો એનું લોહીનું જોશે, B12 રિપોર્ટ કરાવશે, આ એનું ઇન્વેસ્ટિગેશન છે. પછી એની ટ્રીટમેન્ટ શું હોઈ શકે, ટ્રીટમેન્ટની અંદર સૌ પ્રથમ તો મેડિસિન હોઈ શકે, મેડિસિનની અંદર દુખાવાની મેડિસિન, નસના દબાણની મેડિસિન, આ એની નોર્મલ મેડિસિન MS ઓર્થોપેડિક કન્સલ્ટ કરી શકે. બીજું કે સર્વાઇકલ કોલર કે બેલ્ટ આવે, જે બેલ્ટ પ્રોટેક્ટિવ મિકેનિઝમ દ્વારા એની બેલ્ટ લગાવીને તમે મણકાનો ઘસારો અટકાવી શકો. ત્રીજું અલ્ગોરિધમ છે, એટલે કે બચાવ છે, વજનવાળી વસ્તુ બિલકુલ ઉચકવાની નથી, રેસ્ટ કરવાનો છે, ગરમ શેક કરવાનો છે. હવે ચોથી આની મેઇન ટ્રીટમેન્ટ શું છે, તો કે ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપી એટલે કસરત. કસરત આની મેઇન ટ્રીટમેન્ટ છે, કારણ કે બે મણકા વચ્ચે નસનું દબાણ છે, કોઈ દવાની અથવા કોઈ મેડિસિનની એવી કોઈ તાકાત નથી કે એ બે મણકાને એકબીજાને ધક્કો મારી અને નસને છૂટી પાડી શકે. એટલે ફિઝિયોથેરાપી તમારે મેઇન વસ્તુ છે. ફિઝિયોથેરાપી કરાવવી પડે કોઈ પણ મણકાનું ઘસારો હોય તો, બરાબર. ફિઝિયોથેરાપીની અંદર પણ ગરમ શેક છે, ટ્રેક્શન છે, IFT મશીન છે, અને મેઇન એક્સરસાઇઝ છે, આ બધી એક વસ્તુ કરવાની રહે. ફિઝિયોથેરાપીની અંદર તમારે 8-10 સેશન ફરજિયાત છે. 8-10 સેશન કરો પછી તમને રિઝલ્ટ જોવા મળે છે. સ્ટાર્ટિંગમાં 2-4 દિવસમાં તમને દુખાવો વધે છે, કારણ કે એનું એક જ માત્ર રહે છે, તમે જેમ કસરત કરશો એટલે સ્નાયુ બધે જકડાઈ ગયેલા ખુલશે અને સ્નાયુનો દુખાવો રહેશે. આટલી મેઇન આની ટ્રીટમેન્ટ છે. જો તમને CS હોય અને સ્ટાર્ટિંગ ફેઝસ હોય તો તમારે ઝડપથી MS ઓર્થોપેડિક અથવા ફિઝિયોથેરાપીને કન્સલ્ટ કરી દેવું જોઈએ, કારણ કે અત્યારે જનરલી એવા અમે કેસ જોતા હોય કે સ્ટાર્ટિંગના ફેઝમાં જો દુખાવો હોય તો પેશન્ટ ક્યાંય બતાવવા નથી જતું, કાંઈ ટ્રીટમેન્ટ કરતું નથી, પણ એ દુખાવો જો ધીમે ધીમે વધી જાય છે પછી એના સેશનમાં અને ખર્ચ પણ વધે છે. જો તમને નજીવો દુખાવો હોય અને સ્ટાર્ટિંગના ફેઝનો દુખાવો હોય તો તમારે ઝડપથી ડૉક્ટરને કન્સલ્ટ કરવી અને એને ટ્રીટમેન્ટ કરવી જોઈએ.